नमस्ते। धोरण 8 विषय अंग्रेजी पहली चैप्टर यूनिट 1 आपणे पूरु करी चूक्या। अने यूनिट 1 मां पण आपणे टेक्स्टबुक मां जे ब्लैंक्स खाली जग्याओ हती ए आपणे त्यां भरी दीधी हती, ए तमे तमारी नोट मां लखी चूक्या छो। हवे यूनिट 2 मां पण आपणे एम ज करशुं, टेक्स्टबुक मां पण जेटली ब्लैंक्स आवशे ए पण पूरी करशुं अने पाछू ए नोटबुक में पण लखशू। हवे जेम आवतो जशे ब्लेंक्स एम हूँ तमने कहती जाइश। यूनिट 2 LMBB लर्न मोर बी ब्राइटर। हवे सौथी पहला तो यूनिट 2 में एक्टिविटी वन नी अंदर एक कविता छे, बहु सरस छे। लिसन रिसेट एंड एन्जॉय द पोयम। खरेखर आ सांभळो अने पछी पाठ करजो एनो અને મજા આવશે તમને। વેન એવર આઈ સી અધર્સ ટોલર ધેન મી આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ। મારા કરતાં લાંબા લોકોને જોઉં છું ને ત્યારે મને એમ લાગે છે કે હું નાનો છું, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં। તો આ કવિતાની પહેલી પંક્તિ હતી, હવે આવે છે બીજી। વેન એવર આઈ સી સમવન ઓવરટેક્સ મી આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર। જ્યારે હું મારાથી બીજાને આગળ જતા જઉં છું ને ત્યારે હું ઈચ્છું છું કે મારા પગ પણ વધુ લાંબા હોય અને મને એ ઝડપથી લઈ જતા હોય, અને એ મારા ટૂંકમાં મને લઈ જવા માટે લાંબા પગ હોય। હવે આવે છે એના પછીની કડી। વેન એવર આઈ હિયર જ્યારે પણ હું સાંભળું છું ઓ યોર ફ્રેન્ડ ઇઝ અ સચ ડિયર આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય એન્ડ આઈ એન્ડ ઇટ મેક્સ મી ક્રાય। ભાઈ તારો મિત્ર છે કેટલો સારો છે, અને ત્યારે મને સવાલ થાય છે કે શા માટે, અને એવું મને પૂછવાનું મન થાય છે, અને ત્યારે મને રડવું આવે છે। ધેન કમ્સ માય મધર હુ સેઝ ડોન્ટ બોધર આઈ લવ યુ માય ડિયર ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર। ભાઈ રડવાનો અવાજ સાંભળીને તરત મમ્મી આવે છે અને પછી કહે છે કે ચિંતા ન કર બેટા, અને આ શબ્દ સાંભળી અને હું ખૂબ ખુશ થઈ જાઉં છું। ખરેખર કવિતામાં તમને બહુ જ સારો સંદેશ આપ્યો છે। ઘણી વખત બીજા લોકોનો વિચાર કરી અને આપણે વિચાર કરતા હોઈએ છીએ આપણા માટે, તો અહીંયા એમણે બહુ સરસ વાત કરી છે કે ઘણી વખત થતું હોય એવું લાગે ત્યારે મમ્મી હંમેશા આપણી સાથે હોય છે, અને મમ્મીના એ બે શબ્દ આઈ લવ યુ માય ડિયર એ આપણને એટલા બધા ખુશ કરી દે છે કે આપણે રડવાનું પણ ભૂલી જઈએ છીએ। એક્ટિવિટી 1ની અંદર તમારી પાસે આ એક પોયમ છે, પોયમ ફક્ત સાંભળવાની જ હતી, અને એનો જે સંદેશો અંદર પોયમમાં રહેલો છે એ સમજી અને આપણે એક્ટિવિટી 2 તરફ જશું। અહીંયા આપણે એક્ટિવિટી 1 પૂરી કરી, આ પોયમ અહીંયા પૂરી થાય છે। હવે એક્ટિવિટી 2 બીજા વિડીયોમાં જોશું।